પત્રકાર મિત્રો ને નમસ્કાર. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ. આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે 25 મેના રોજ TRP ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ, કરુણતિકા સર્જાઈ, એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ મૃતાત્માઓ આત્માઓને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. માં ભગવતી અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમના જે એમને મળવા માટે પ્રયત્ન કરીશું. બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ, જેમની વેદનામાં અમે સહભાગી છીએ. તમામ મૃતાત્માઓના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ, સમગ્ર ક્ષત્રિય સમાજ જે સહભાગી છે, બે ત્રણ બાબતો એ આપના ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ. રાજકોટ શહેર એ સર્વ સમાજ એવો સમાજ છે, આ નગર એવું નગર છે, અહીંના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈપણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખવા પેગે ઊભા રહેલાનો ભવ્ય ઇતિહાસ છે. આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાસ અમને જોવા મળી. આજે સાંજે 5 કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિ અને સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો, પ્રબુદ્ધ નાગરિકો, સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે હમણાં પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાળો હોય એ પણ નથી. માનો કે સિદ્ધપુરા પરિવારને મેં મળ્યા તો એ બહેનની આંખોમાં આંસુ હતા, એમના પિતાજીની આંખોમાં આંસુ હતા, એમની દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી, ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગદિત, અમને પણ અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા. એમના પિતાજીને કાને સંભળાતું નથી, નિવૃત્તિ વ્યક્તિ છે. તો સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે 4 લાખની એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે, પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો એવી આપ સર્વે ના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ, એમને આર્થિક રીતે મદદ કરીએ, એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં.